હવે આપણે આ બધા જ લેટર્સને એક એક કરીને ડિટેલમાં સ્ટડી કરીએ. પહેલાં આવે છે લેટર્સ ઓફ ઇન્ક્વાયરી. ધીઝ લેટર્સ આસ્ક ફોર ઇન્ફોર્મેશન અબાઉટ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ, કેટલોગ્સ, સેમ્પલ્સ ઓર કોટેશન્સ. આ તમને નામ ઉપરથી ખબર પડે છે કે ઇન્ક્વાયરી કરવા માટે આપણે આ લેટર લખીએ છીએ, જેમ કે પ્રોડક્ટ્સ યા સર્વિસીસ વિશે કોઈ ઇન્ફોર્મેશન, કેટલોગ મંગાવવો હોય તો, સેમ્પલ જોતા હોય તો, યા પછી કોટેશન મંગાવવો હોય તો કે કેટલામાં આપણને પડશે. હવે તમને આ બધાની અંદર કહી દેવામાં આવ્યું છે કે લેટર ઓફ ઇન્ક્વાયરી હોય તો એની અંદર શું બધું તમારે લખવાનું, એ બધું તમને કહી દેવામાં આવ્યું. તમારે ખાલી કેમ આમ ફિલિંગ ધ બ્લેન્ક હોય, તમને કહી દેવામાં આવ્યું, એ બસ તમારે પોતાના શબ્દો પૂરવાના હોય, એટલું જ કરવાનું છે. ઓકે, તો એટલું મારા ખ્યાલથી તમને આવડવું જોઈએ. તો લેટર ઓફ ઇન્ક્વાયરીની અંદર શું હોય, પર્પઝ ઓફ લેટર, શું કામે લખ્યું છે તમે લેટર, વોટ વન એક્ઝેક્ટલી વોન્ટ્સ ટુ નો અબાઉટ પ્રોડક્ટ સર્વિસ એક્સેટ્રા, એક્ઝેક્ટલી તમને એ પ્રોડક્ટ યા સર્વિસ વિશે શું જાણવું છે. રેફર ટુ ધ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન, તમને ક્યાંથી આના વિશે જાણવા મળ્યું એ તમે મેન્શન કરો. સ્પેસિફિકેશન્સ, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી વન વોન્ટ્સ, કઈ ક્વોલિટીનું તમારે જોઈએ છે, કેટલી ક્વોન્ટિટીમાં જોઈએ છે એ મેન્શન કરવાનું. એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી એન્ડ મોડ ઓફ ડિલિવરી, ક્યાર સુધી જોઈએ છીએ અને કયા મીડિયમથી તમારે જોઈએ છીએ. આસ્ક ધ સપ્લાયર ટુ કોડ ધ પ્રાઇસીસ ઓર સેન્ડ ધ પ્રાઇસ લિસ્ટ ઓર કેટલોગ. હવે આ તમે યાદ રાખો, તમે ઇન્ક્વાયરી પૂછો છો, રાઈટ? એટલે તમે સપ્લાયરને પૂછશો કે તમે મને કેટલા ભાવે વેચશો, યા પછી પ્રાઇસ લિસ્ટ યા કેટલોગ મને મોકલો. આસ્ક ફોર અ ડિસ્કાઉન્ટ, બાર્ગેન કર્યા વગર તો આપણે કોઈ લઈએ એવા નથી, એટલે ડિસ્કાઉન્ટ પણ માંગી શકો છો. અને આસ્ક ફોર ધ મોડ ઓફ પેમેન્ટ, કઈ રીતના પેમેન્ટ લેશે એ પણ તમે માંગી શકો છો. હવે તમારી પાસે ટેક્સ્ટ બુક્સ હશે, પેજ નંબર 4.10 ખોલો, એમાં લેટર્સ ઓફ ઇન્ક્વાયરી લખેલું હશે અને ત્યાં એક ટેબલ આપ્યું હશે ઓપનિંગ સ્ટેટમેન્ટ્સ અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ્સ. એટલે તમે જ્યારે લેટર ઓપન કરો છો, લેટર લખવાનું સ્ટાર્ટ કરો છો, ત્યારે તમને ચાર ચાર ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ આપેલા છે. એટલે કે તમે ઈ સેન્ટેન્સીસથી પોતાનો લેટર સ્ટાર્ટ કરી શકો છો અને એન્ડ કરી શકો છો. હવે તમને ઈ પણ આપી દીધું છે સ્ટુડન્ટ્સ, ઓપનિંગ સ્ટેટમેન્ટ, ક્લોઝિંગ સ્ટેટમેન્ટ આપી દીધું છે અને લેટરની અંદર શું બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ એ પણ આપી દીધી છે. હવે આમાં તમારે ભૂલ ન થવી જોઈએ. ઓપનિંગ સ્ટેટમેન્ટ છે, વી વુડ બી ગ્રેટફુલ ટુ ગેટ ડિટેલ્સ ઓફ યોર પ્રાઇસીસ, ત્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો. વી શુડ અપ્રિશિએટ ડિટેલ્સ ઓફ, વી શુડ બી પ્લીઝડ ટુ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પ્રાઇસીસ એન્ડ ટર્મ્સ ઓન વિચ યુ કુડ સપ્લાય. વી આર ઇન્ટરેસ્ટેડ ઇન ફિલિંગ આર સ્ટોક્સ ઓફ મેન્યુફેક્ચર્ડ બાય યુ, એટલે ઓફ પછી જે બ્લેન્ક આપ્યો છે એમાં પ્રોડક્ટનું નામ યા સર્વિસનું નામ આવશે, મેન્યુફેક્ચર્ડ બાય યુ, સો કુડ યુ કાઇન્ડલી, પછી આપણી જે રિક્વેસ્ટ હોય એ. આ બધા જ સેન્ટેન્સીસથી તમે પોતાનો લેટર સ્ટાર્ટ કરી શકો છો. એવી જ રીતના ક્લોઝિંગ સ્ટેટમેન્ટ આપ્યું છે, વી વુડ રિયલી અપ્રિશિએટ એન અર્લી રિસ્પોન્સ, શુડ યોર ટર્મ્સ બી વુડ બી પ્લીઝડ ટુ સેન્ડ આર ફર્સ્ટ ઓર્ડર ઇમિડિયેટલી. Since our stocks are totally exhausted, kindly treat this inquiry as urgent. Since we plan to give you regular business, we are sure you will quote your most favorable terms. એટલે ઓપનિંગ સ્ટેટમેન્ટ્સ તો તમને બહુ જનરલ લાગ્યા છે, પણ ક્લોઝિંગ સ્ટેટમેન્ટ્સ તમે જોવો, અમે અર્લી રિસ્પોન્સ તમે અમને આપશો તો અમને ગમશે, એ ફર્સ્ટનો મીનિંગ છે. સેકન્ડનો, તમારી ટર્મ્સ અગર આપણને ફાવી ગઈ હોય તો પછી આપણે ફર્સ્ટ ઓર્ડર ઇમિડિયેટલી આપી દેશું, એટલે ઓર્ડરની લાલચ તમે સામેવાળાને આપો છો. થર્ડ છે, સિન્સ અ સ્ટોક્સ આર ટોટલી એક્ઝોસ્ટેડ, કાઇન્ડલી ટ્રીટ ધીસ ઇન્ક્વાયરી એઝ અર્જન્ટ, અમારો સ્ટોક ઓલરેડી ખતમ થઈ ગયો છે એટલે આ ઇન્ક્વાયરીને અર્જન્ટ ગણજો. સિન્સ વી પ્લાન ટુ ગીવ યુ રેગ્યુલર બિઝનેસ, વી આર શ્યોર યુ વિલ કોટ યોર મોસ્ટ ફેવરેબલ ટર્મ્સ. અહીંયા પાછી તમે એને લાલચ આપો છો કે અમારે તમારી પાસેથી રેગ્યુલર બિઝનેસ જ તમારી સાથે કરવો છે, તો તમે વ્યાજબી ભાવ કહેશો તો આપણે રેગ્યુલરલી કામ કરશું સાથે. નેક્સ્ટ પેજ ઉપર જોશો તો એક્ઝામ્પલ આપ્યું છે સ્ટુડન્ટ્સ, બધાના તમને બે બે એક્ઝામ્પલ આપ્યા છે. ઓકે, હું તમને એક એક એક્ઝામ્પલ તમને સમજાવી દઈશ, બાકીનું બીજું એક્ઝામ્પલ તમે પોતે રીડ કરી લેજો. With reference to an advertisement in the Industrial Times, write a letter to Calcutta Aluminium Coal Company Limited inquiring the prices, terms of sale, etc.
હવે આ તમને ફોર્મેટ આખી ખબર છે, ચલો તો પછી ફોર્મેટ હું તમને નહીં કરાવું તો પછી બોડી તમને સમજાવી દઈશ, એમાં તમને તકલીફ પડશે. ફોર્મેટ હવે તમને સમજાઈ ગઈ હશે. ઓકે, લેટર ઓફ ઇન્ક્વાયરી આપણે લખીએ છીએ, એટલે ઇન્ક્વાયરી લખું. વી રેડ વિથ ધ ઇન્ટરેસ્ટ યોર એડવર્ટીઝમેન્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ ઓફ 12th July એન્ડ આર ઇમ્પ્રેસ્ડ બાય ધ ડિસ્ક્રિપ્શન ઓફ સ્ટીલ સ્ક્રૂઝ એન્ડ ફિટિંગ્સ મેન્યુફેક્ચર્ડ બાય યુ. We are leading construction contractors and dealers in construction materials in this area. The demand for steel fittings is steadily increasing in this part and we have a large number of inquiries and orders too for them. Kindly send us your catalog and price list for wholesale purchases. Since our annual requirements of metal fittings of all kinds exceed rupees 3 lakh, we would like to place regular orders with you. Hence, please quote your most favorable prices and terms. આમાં શું કહે છે, અમે તમારી એડવર્ટીઝમેન્ટ જોઈ ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સમાં, જે તમે 12 July આપી હતી, અને અમને એ જોઈને અમે ઇમ્પ્રેસ થઈ ગયા છીએ. તમે સ્ટીલ સ્ક્રૂઝ અને ફિટિંગ્સ મેન્યુફેક્ચર કરો છો. અમે કન્સ્ટ્રક્શનનું કામ કરીએ છીએ, કોન્ટ્રાક્ટર્સ અને ડીલર્સ છીએ અને સૌથી મોટા લીડિંગ છીએ તો કન્સ્ટ્રક્શન મટીરિયલ્સના અમારા એરિયામાં, અને અમારી પાસે ઘણી બધી ઇન્ક્વાયરી અને ઓર્ડર એના માટે પણ આપતા હોય છે. એટલે તમે પ્લીઝ અમને તમારો કેટલોગ અને પ્રાઇસ લિસ્ટ મોકલો હોલસેલ પરચેઝ માટે. ધ્યાન રાખો સ્ટુડન્ટ્સ, અહીંયા હોલસેલ કહે છે એટલે એની રિક્વાયરમેન્ટ ઈ છે, કેમ કે અમારું એન્યુઅલ ટર્ન ઓવર 3 લાખથી વધારેનું હોય છે અને અમારે રેગ્યુલર કામ કરવું છે. એટલે તમે ઈ હિસાબથી તમારા મોસ્ટ ફેવરેબલ પ્રાઇસીસ અને ટર્મ્સ અમને કહેજો. એટલે એ લાલચ આપે છે કે અમે તમારી સાથે રેગ્યુલરલી કામ કરશું તો તમે અમને ઓછો ભાવ દેશો તો જ અમે રેગ્યુલર કામ કરશું. આ હતું પહેલું. બીજી રીત છે, આવી રીતે તમે પેજ ટર્ન કરો, 4.12 આવો, આવી રીતના ટેબલ બનાવીને તમારે ઓર્ડર ઇન્ક્વાયરી કરવાની. We are interested in making bulk purchases of following sports goods for our club. Cricket kits 10, hockey sticks 30, basketball 15. Kindly send us your latest price list and also let us know regarding the discount available to us. Bow premthi short and sweet. Amare bulk purchase karva chhe, abadhi sports goods na amara club mate. Pachhi tame list aapi diyo chho. પછી કયો છો, અમને પ્રાઇસ લિસ્ટ મોકલજો અને જો કંઈ ડિસ્કાઉન્ટ તમે અમને આપી શકતા હો તો એના વિશે પણ જણાવજો. ઓકે, બહુ શોર્ટમાં થઈ ગયું. હવે છે લેટર્સ ઓફ રિપ્લાય. ધીઝ લેટર્સ આર રિટન ઇન રિપ્લાય ઓર ઇન એકનોલેજમેન્ટ ઓફ એન ઇન્ક્વાયરી લેટર. લેટર્સ ઓફ રિપ્લાય રિફ્લેક્ટ બિઝનેસ એટિકેટ ઓન ધ પાર્ટ ઓફ ધ સેલર એન્ડ હિઝ કર્ટસી ટુવર્ડ્સ ધ બાયર. Reply letters in a way perform the function of a salesman. એટલે શું કહે છે, આ રિપ્લાય લેટર્સ ક્યારે લખવામાં આવે છે, જ્યારે તમને કોઈનો ઇન્ક્વાયરી માટેનો લેટર મળ્યો હોય તો એને તમે દેખાડવા માંગો છો કે હા અમને મળ્યો અને અમે તમને વેલ્યુ કરીએ છીએ, એના માટે તમે એને લેટર લખો છો, જવાબ આપો છો. એ તમારી કર્ટસી દેખાડે છે, તમારા મેનર્સ દેખાડે છે બાયર્સ તરફ, અને તમારું પ્રોડક્ટ પણ વધારે વેચાવાની શક્યતા બની જાય છે. હવે આની અંદર શું આવવું જોઈએ, એકનોલેજમેન્ટ ઓફ એન ઇન્ક્વાયરી લેટર, કે હા ભાઈ અમને તમારો લેટર મળી ગયો છે. પ્રાઇસ લિસ્ટ યા કેટલોગ ઓર ધ પ્રાઇસ કોટેડ ઇન, ડેફિનેટલી ઇન્ક્વાયરી કરવા માંગુ છે તો ભાવ પૂછ્યો જ હશે, તો પછી તમે એને તમારો ભાવ કહેશો. ટર્મ્સ ઓફ પેમેન્ટ, તમે કઈ રીતના પેમેન્ટ એક્સેપ્ટ કરો છો એ, અને ટાઈમ ઓફ ડિલિવરી, કેટલા ટાઈમમાં તમે ડિલિવરી પહોંચાડી શકશો. લાસ્ટ ટાઈમની જેમ આમાં પણ ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ્સ આપ્યા છે. ઓપનિંગ સ્ટેટમેન્ટ્સમાં છે, વી થેન્ક યુ ફોર યોર ઇન્ક્વાયરી ડેટેડ, એટલે કઈ ડેટના તમને ઇન્ક્વાયરી લેટર મોકલવામાં આવ્યો હતો, રિગાર્ડિંગ અને પછી પ્રોડક્ટનું નામ. વી આર ગ્લેડ ટુ એન્ક્લોઝ અવર, જો તમે કેટલોગ અટેચ કરતા હો તો એ, પ્રાઇસ લિસ્ટ અટેચ કરતા હોય તો એ, એઝ ડિઝાયર્ડ બાય યુ, જે તમે માંગ્યું હતું, એટલે એને જે પણ માંગ્યું હોય તમે અટેચ કરી દીધું છે સાથે. We really appreciate your interest in our product. And fourth, we are glad, gland lakhelu ase book ma, pan avse glad, known that you are
ઇન્ટરેસ્ટેડ ઇન મેકિંગ બલ્ક પરચેઝિસ ઓફ અવર પ્રોડક્ટ. હવે ઘણા લોકોએ કેમ કીધું કે હોલસેલ પ્રોડક્ટમાં ખરીદવું છે, તો પછી તમે ખુશી દેખાડો છો કે અમે ખુશ છીએ કે તમારે અમારી સાથે બલ્ક ઓર્ડર પ્લેસ કરવો છે, એટલે વધારે પડતો ઓર્ડર પ્લેસ કરવો છે. એવી જ રીતના ક્લોઝિંગ સ્ટેટમેન્ટમાં આવશે, વી હિયર બાય એનક્લોઝ અવર ડેશ એઝ ડિઝાયર્ડ બાય યુ, વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ યુ, વી હોપ દેટ ધ પ્રાઇસીસ કોટેડ બાય અસ વિલ બી એન્ટાયરલી ટુ યર સેટિસ્ફેક્શન. એટલે કે અમે આશા રાખીએ છીએ કે અમે જે ભાવ કહીએ છીએ એનાથી તમે સેટિસ્ફાઈડ હશો. વી અવેટ યોર ઓર્ડર એન્ડ અશ્યોર યુ ઓફ અવર બેસ્ટ એન્ડ ઇમિડિયેટ અટેન્શન ટુ યોર ઓર્ડર. અમે તમારા ઓર્ડરની રાહ જોશું અને તમને ખાતરી આપીએ છીએ કે અમે બેસ્ટમાં બેસ્ટ અને ઇમિડિયેટ સર્વિસ અમે તમારા ઓર્ડર માટે આપશું. પેજ નંબર 4.14. વી થેન્ક યુ ફોર યોર ઇન્ક્વાયરી ઓફ 20th July 2008 એન્ડ આર ગ્લેડ ટુ નો દેટ યુ આર ઇમ્પ્રેસ્ડ બાય આર એડવર્ટીઝમેન્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ. હવે આપણે જે સૌથી પહેલો લેટર કર્યો હતો ઇન્ક્વાયરી માટેનો, આ એનો રિપ્લાય છે કે અમે થેન્ક યુ તમે અમને ઇન્ક્વાયરી મોકલી 20 જુલાઈના, અને અમને ખુશી છે કે તમે અમારી એડવર્ટીઝમેન્ટ જે અમે ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સમાં આપી હતી એનાથી ઇમ્પ્રેસ થયા છો. યુ વિલ બી હેપી ટુ નો દેટ આર કન્સ્ટ્રક્શન ફિટિંગ્સ આર અપ્રુવડ બાય ધ આઈએસઆઈ રિપોર્ટ અપિયરિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ ઓફ 12th July કન્ફર્મ્સ ધીસ ફેક્ટ. Using our fittings will give you the satisfaction that you are using one of the finest fittings now available in the market and are getting maximum worth of your money. તમને જાણીને ખુશી થશે કે અમારી જે કન્સ્ટ્રક્શન ફિટિંગ્સ છે એ ISI અપ્રૂવ કરેલી છે અને એનું રિપોર્ટ જે છે ISI-ની એ ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સના 12 તારીખના પેપરમાં આવી પણ છે. આ ફિટિંગ્સ યુઝ કરીને તમે સેટિસ્ફાઈ થશો કે તમે સૌથી સારામાં સારી ચોઇસ કરી છે જે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, અને તમે જેટલા રૂપિયા વાપરા એટલું તમને મળ્યું પણ છે ખરા. ધ એનક્લોઝ કેટેલોગ વિલ ગીવ યુ ઓલ ધ નેસેસરી ડિટેલ્સ અબાઉટ ધ સ્ક્રૂઝ, પ્લેટ્સ, બ્રેકેટ્સ એક્સેટ્રા દેટ યુ માઇટ બી નીડિંગ. યુ વિલ ફાઇન્ડ ધ પ્રાઇસીસ વેરી કોમ્પિટિટિવ. ઇન વ્યૂ ઓફ ધ લાર્જ બિઝનેસ પ્રોમિસ્ડ, યુ વિલ ઓલ્સો ગેટ અ સ્પેશિયલ ટ્રેડ ડિસ્કાઉન્ટ ઓફ 5% ઓન ઓલ ઓર્ડર્સ એન્ડ એન એડિશનલ 5% ઓન all orders exceeding ₹20,000. In another 3 months' time, you will find us getting closer to you to serve you better, for we plan to open a branch in Mumbai for the greater convenience of our customers in Maharashtra. Meanwhile, we assure you of our immediate attention to your orders. હવે સાથે એને શું માંગું તું લેટર ઓફ ઇન્ક્વાયરીમાં કે તમે અમને તમારો કેટલોગ મોકલો. તો આને કીધું છે કે અમે અમારો કેટલોગ જે છે એ અટેચ કરી દીધો છે, જેટલી બી નેસેસરી ડિટેલ્સ હોય એ બધી એમાં લખેલી છે. પ્રાઇસીસ ઘણા કોમ્પિટિટિવ છે, અને જેમ તમે અમને કીધું કે તમારે રેગ્યુલર બિઝનેસ કરવો છે, તો તમે જેમ કીધું અમને મોટો બિઝનેસ આપશો તો અમે તમને સ્પેશિયલ ટ્રેડ ડિસ્કાઉન્ટ પણ 5%નું આપશું, અને જો તમારા ઓર્ડર્સ 20,000 રૂપીઝથી વધારે ના હશે તો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ પણ આપશું. સાથે સાથે હજી એક વસ્તુ કે 3 મહિનામાં અમે તમારાથી બહુ નજીક આવી જઈશું, કેમ કે અમે મુંબઈમાં બ્રાન્ચ ખોલીએ છીએ અમારા મહારાષ્ટ્રના કસ્ટમર્સ માટે. ત્યાં સુધી ચિંતા નહીં કરતા, અમે ઇમિડિયેટ અટેન્શન આપશું તમારા ઓર્ડરને, એટલે સરખું ધ્યાનથી અમે એને સર્વ કરશું. હવે તમને એમ થશે કે એને બ્રાન્ચની શું કામે વાત કરી કે મુંબઈમાં ખુલે છે તો શું મોટી વાત છે. હવે હોઈ શકે કે તમારો જે ક્લાયન્ટ જેને તમને ઇન્ક્વાયરી કરી હોય એ બહુ દૂરથી સામાન મંગાવતો હોય, તો એમાં એનો ટાઈમ વયો જતો હોય, એને વાર લાગતી હોય, તો એને જે નજીક પડે એ એને ટ્રાય ડેફિનેટલી કરે. એટલે એ આ કહે છે કે હું અમે નજીકમાં બ્રાન્ચ ખોલવાના છીએ, એટલે આ માણસને પણ નજીક પડે તો એ એનાથી મંગાવે. ઓકે, નીચે તમે જોઈ શકશો ENCL કરીને કેટલોગ લખ્યું છે, એટલે કેટલોગ અટેચ્ડ છે. પેજ નંબર 4.15માં આવી જાઓ. થેન્ક યુ ફોર યોર ઇન્ક્વાયરી ઓફ 20th July. હવે આપણે આજે સ્પોર્ટ્સ ગુડ્સ મંગાવ્યા હતા એની વાત છે. થેન્ક યુ ફોર યોર ઇન્ક્વાયરી ઓફ 20th July 2008. વી આર ગ્લેડ ટુ ઇન્ક્લુઝ ધ લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ ઓફ આર સ્પોર્ટ્સ ગુડ્સ. અ નોર્મલ ટ્રેડ ડિસ્કાઉન્ટ ઇઝ 15% એન્ડ 5% એક્સ્ટ્રા ફોર બલ્ક ઓર્ડર્સ એક્સીડિંગ ₹60,000. ઇફ યુ નીડ એની ફર્ધર ડિટેલ્સ ઓર અસિસ્ટન્સ ઇન મીટિંગ યોર સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ, kindly feel free to write to us.
હવે આમાં શું કહે છે કે થેન્ક યુ, તમે ઇન્કવાયરી કરી આ તારીખે, અમને ખુશી છે કે તમે પ્રાઇસ લિસ્ટ માંગી છે અને અમે એને અટેચ પણ કરી દીધી છે. અમે પછી આપણે એ લેટરમાં ડિસ્કાઉન્ટ માંગ્યું હતું, તો એ કહે છે અમારું નોર્મલ અમે 15% ડિસ્કાઉન્ટ આપીએ છીએ, પણ 60,000 વધારેનો ઓર્ડર હોય તો એક્સ્ટ્રા 5% પણ આપીએ છીએ. આ સિવાય જો તમારે કંઈ ડિટેલ જોઈતી હોય તો પછી અમને તમે પાછું લખજો. સાથે નીચે જોશો તો એન્ક્લોઝ્ડ પ્રાઇસ લિસ્ટ તમને મળશે, કેમ કે આને પ્રાઇસ લિસ્ટ માંગી હતી. ઓકે, હવે છે લેટર્સ ઓફ ઓર્ડર. તો લેટર્સ ઓફ ઓર્ડર શું કામ યુઝ થાય? તમને ખબર પડી ગઈ નામથી કે ઓર્ડર પ્લેસ કરવા માટે યુઝ થતા હોય. ધીઝ લેટર્સ આર રિટન ટુ પ્લેસ એન ઓર્ડર ફોર અ પ્રોડક્ટ. ઇન બિઝનેસ લેટર્સ ઓર્ડરિંગ ગુડ્સ, કેર શુડ બી ટેકન ટુ ગીવ અ ક્લિયર એન્ડ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન ઓફ ધ આર્ટિકલ્સ નીડેડ. નો એમ્બિગ્વિટી મસ્ટ પ્રિવેલ વાઇલ પ્લેસિંગ ધ ઓર્ડર. લેટર્સ પ્રોડક્ટમાંની પ્રોડક્ટનું ઓર્ડર પ્લેસ કરવા માટે કરવામાં આવે છે. અને જ્યારે ઓર્ડર કરો છો ત્યારે ધ્યાન રાખવાનું કે તમે ક્લિયર અને એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન આપો છો કે તમને પ્રોડક્ટ કેવી રીતના જોઈએ છે યા કઈ પ્રોડક્ટ જોઈએ છે. આમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ચાલે નહીં. હવે આ લેટરની અંદર શું હોવું જોઈએ? પહેલાં જો તમારી કંઈ વાત થઈ હોય તો એના વિશે જાણકારી, એટલે કે એકનોલેજમેન્ટ ઓફ અર્લિયર લેટર ઇફ એની. એન આઇટમાઇઝ્ડ લિસ્ટ ઓફ ગુડ્સ વોન્ટેડ ટુ બી સપ્લાઈડ. કઈ કઈ પ્રોડક્ટ્સ જોઈએ છીએ એની ડિટેલ્ડ લિસ્ટ બનાવીને દેવાની. સ્પેસિફિકેશન્સ ઓફ ધ ક્વોલિટી, ક્વોન્ટિટી એન્ડ પેકિંગ ઓફ ધ ગુડ્સ રિક્વાયર્ડ. કેવી ક્વોલિટીના, કેટલી ક્વોન્ટિટીના અને કઈ રીતના પેકિંગ તમારે જોઈએ છીએ. ડાયરેક્શન્સ ઓફ ફોરવર્ડિંગ, એટલે કે બાય રેલ, પોસ્ટ એક્સેટ્રા કેવી રીતના મંગાવવું છે. અને મોડ ઓફ પેમેન્ટ, એટલે તમે પેમેન્ટ કઈ રીતના કરશો. એના પણ ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ્સ આપ્યા છે. થેન્ક યુ ફોર યોર કોટેશન એન્ડ પ્રાઇસ લિસ્ટ ઓફ. યુ વિલ ફાઇન્ડ એનક્લોઝ્ડ વિથ ધીસ લેટર આર ઓર્ડર ફોર. વી આર ગ્લેડ ટુ પ્લેસ આર ઓર્ડર વિથ યુ ફોર ધ ફોલોઈંગ આઈટમ્સ. આ બધાથી તમે સ્ટેટ ઓપન કરી શકશો લેટર. અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ્સ માટે પ્લીઝ સેન્ડ ધ ગુડ્સ એટ ધ અર્લીએસ્ટ બાય. વી રિક્વાયર ધ ગુડ્સ, ત્યાં ગોડ્સ લખ્યું હશે, ગુડ્સ આવશે. વી રિક્વાયર ધ ગુડ્સ અર્જન્ટલી and look forward to receive them at the earliest. An immediate fulfillment of the order is appreciated. Okay? હવે પેજ નંબર 4.17 માં આવી જાઓ. એમાં આપણે ફેન્સ માટે ઓર્ડર કરીએ છીએ. સબ્જેક્ટ તમે જોઈ શકો છો, ઓર્ડર ફોર ફેન્સ. વી થેન્ક યુ ફોર યોર લેટર ડેટેડ 15 July 2008 એનક્લોઝિંગ યોર કેટેલોગ એન્ડ પ્રાઇસ લિસ્ટ. એટલે આમાં ખબર પડે છે કે આ બેની વચ્ચે પહેલાં પણ વાત થયેલી છે. 15 તારીખે કંઈક લેટર લખાણો છે જેમાં ઇન્કવાયરીનો આ લોકોએ જવાબ આપ્યો હતો, કેટલોગ અને પ્રાઇસ લિસ્ટ મોકલી હતી. વી આર પ્લીઝ ટુ પ્લેસ આર ઓર્ડર ફોર ધ ફોલોઈંગ. હવે અમે ઓર્ડર પ્લેસ કરીએ છીએ. ઉષા પેડેસ્ટલ ફેન્સ 25 જોઈએ છીએ, ઉષા સીલિંગ ફેન્સ 45 જોઈએ છીએ, અને પોલાર મિની ફેન્સ 75 જોઈએ છીએ. એટલે ખાલી આપણે ફેન લખીને એટલું જવા નહીં દેવાનું, કઈ કંપનીના કેવા જોઈએ છીએ બધું મેન્શન કરવાનું, કેટલી ક્વોન્ટિટીમાં જોઈએ છીએ. કાઇન્ડલી નેગોશિએટ ધ ડોક્યુમેન્ટ્સ થ્રુ યુકો બેંક રાજકોટ બ્રાન્ચ. પેમેન્ટ વિલ બી મેડ ઓન પ્રેઝન્ટેશન ઓફ ડોક્યુમેન્ટ્સ એઝ મેન્શન્ડ ઇન યોર પ્રાઇસ લિસ્ટ. કાઇન્ડલી ગીવ અસ અ ડિસ્કાઉન્ટ ઓફ 15% ઓન ધ લિસ્ટ પ્રાઇસ. વી રિક્વેસ્ટ યુ ટુ કન્ફર્મ ડિસ્પેચ ઓફ ધ ગુડ્સ બાય રિટર્ન ઓફ પોસ્ટ. હવે તમે પેમેન્ટની વાત આવી તો તમે જે ડોક્યુમેન્ટ્સ છે એ યુકો બેંકના રાજકોટ બ્રાન્ચ સાથે સમજી લેજો. પેમેન્ટ તમને ત્યાં તમે ડોક્યુમેન્ટ્સ પહોંચાડશો એટલે મળી જશે. અને જેમ આપણે વાત થઈ હતી પ્રાઇસ લિસ્ટ તમે મોકલી ત્યારે, કે તો એવી જ રીતના અમને 15% ડિસ્કાઉન્ટ પણ આપી દેજો. સાથે સાથે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને પોસ્ટથી આ બધું મોકલજો. ઓકે, આ હતો તમારો લેટર પ્લેસિંગ એન ઓર્ડર. બીજો એક્ઝામ્પલ તમને આપ્યો છે પેજ નંબર 4.18માં. એમાં છે લેટર પ્લેસિંગ એન ઓર્ડર ફોર ડિફરન્ટ વેરાયટીઝ ઓફ મેન્સ એન્ડ વિમેન્સ ડ્રેસીસ. Thank you for your quotations of 15th July 2008 and the price list. We are glad to place a bulk order with you for samples selected from your latest catalog. એટલે આમાં બી જો પહેલાં કોટેશન મોકલેલા છે તમને ખબર પડે છે કે 15 જુલાઈના તમે કોટેશન અને પ્રાઇસ લિસ્ટ મોકલ્યા હતા. અમને ખુશી થાય છે કે અમે તમારી સાથે બલ્ક ઓર્ડર પ્લેસ કરશું. જે તમે કેટેલોગ મોકલો તો એમાંથી અમે થોડાક સેમ્પલ સિલેક્ટ કર્યા છે.
We require the stock urgently, well in time before the Janmashtami festival. We hope you will expedite the dispatch of goods so that they reach here within a week from the date of the order. अमने स्टॉक्स अर्जेंटली जोईए छी, जन्माष्टमी पहला जोईए छी, એટલે અમે આશા રાખીએ છીએ કે તમે ડિસ્પેચ તરત જ કરી દેશો જેથી કરીને અમને ઓર્ડરના વન વીકની અંદર જ મળી જાય. પ્લીઝ સેન્ડ અસ ધ એલઆર એન્ડ ધ ઇનવોઇસ અલોંગ વિથ ધ પાર્સલ. વી ઓલ્સો લુક ફોરવર્ડ ટુ એન અટ્રેક્ટિવ ટ્રેડ ડિસ્કાઉન્ટ ફોર પ્લેસિંગ અ બલ્ક ઓર્ડર. સાથે સાથે પાર્સલની સાથે અમને બિલ પણ મોકલી દેજો અને અમે આટલો બધો ઓર્ડર પ્લેસ કર્યો છે એના માટે અમે ડિસ્કાઉન્ટની પણ આશા રાખીએ છીએ. હવે આવશે લેટર્સ ઓફ એક્ઝિક્યુશન ફોર એન ઓર્ડર, એટલે કે રિપ્લાય ટુ એન ઓર્ડર. હવે તમને કોકે ઓર્ડર આપવા માટે લેટર લખ્યો હોય તો તમારે એને જવાબ દેવો પડે, એ છે આ લેટર્સ ઓફ એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર યા પછી રિપ્લાય ટુ એન ઓર્ડર. These letters are written by the seller in reply to an order placed by the buyer. It serves as a legal acceptance of all the aspects mentioned in the order and hence it should be drafted with extreme care. Aa seller lakhe che buyer ne reply karva mate ke tamaro order ame lai lidho che. Aa ek legal acceptance bani jaye che ke tame order confirm karyo che, etle letter lakva time e khub j dhyan rakhvu. શું હોવું જોઈએ અંદર? એકનોલેજમેન્ટ ઓફ ઓર્ડર રિસીવ્ડ, તમને ઓર્ડર મળી ગયો છે જાણકારી આપો. આઇટમાઇઝ લિસ્ટ ઓફ ગુડ્સ ડિસ્પેચ બાય ધ સેન્ડર, તમે કઈ કઈ વસ્તુઓ ડિસ્પેચ કરો છો તમારા ઓફિસે, ગોડાઉનથી કે શોરૂમથી, એની લિસ્ટ. સ્પેસિફિકેશન્સ અબાઉટ ક્વોલિટી, ક્વોન્ટિટી એન્ડ પેકિંગ ઓફ ગુડ્સ એઝ ડિસ્પેચ બાય ધ સેન્ડર, તમે જ્યારે ડિસ્પેચ કર્યું ત્યારે કઈ કઈ ક્વોલિટીના હતા, કેટલી ક્વોન્ટિટી અને કઈ રીતના પેક કરેલું હતું. મોડ ઓફ ડિસ્પેચ, સેનાથી તમે મોકલ્યું છે, રેલથી, પોસ્ટથી. રિફર ટુ ધ ડોક્યુમેન્ટ સેન્ટ લાઇક બિલ, ઇનવોઇસ એક્સેટ્રા, જો તમે સાથે બિલ યા કાંઈ મોકલ્યું હોય તો એના વિશે પણ જાણકારી દેવી જેથી કરીને કોઈ મિસકમ્યુનિકેશન રહી ના જાય, કોઈ ડોક્યુમેન્ટ રહી ન જાય. હર વખતથી જેમ ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ્સ આપ્યા છે, ઓપનિંગ સ્ટેટમેન્ટ્સમાં થેન્ક યુ ફોર યોર ઓર્ડર ડેટેડ આવશે, ડીટેડ નહીં આવે. We take your order as an indication of our increased business with us. You will be glad to know that your order dated this has been promptly executed by us. It pleases us to inform you that your order dash of has been dispatched by us. એટલે કે તમે ઓર્ડર પાસ કરી દીધો છે, આપી દીધો છે, રસ્તામાં છે, અહીંયાથી ડિસ્પેચ થઈ ગયો છે, ત્યારે તમે આ લેટર લખતા હો છો. Closing statements ma, we look forward to the development of our business relations. We assure you of our best attention to your orders in future also. In case of any further assistance, please feel free to write to us. Always willing to serve you, do the best of your satisfaction. Aa badha thi tame close kari shako chho. Have example joi le 4.20. Apde je order hamna muiko to યુકો બેંકવાળો જે આપણે વાત કરી એને જ વિશે આપણે વાત કરશું. ફેન્સવાળું જે હતું એ વિથ રેફરન્સ ટુ યોર લેટર નંબર. હવે જો અહીંયા લેટર નંબર આવી ગયું આપણે જેના વિશે સ્ટડી કર્યું હતું. ડેટેડ ધીસ ઓર્ડરિંગ સપ્લાય ઓફ સીલિંગ પેડેસ્ટલ એન્ડ મિની ફેન્સ. આપણે ત્યાં ઓર્ડરમાં લખ્યું હતું ઉષા પેડેસ્ટલ ફેન્સ, ઉષા સીલિંગ ફેન્સ અને મિની ફેન્સ આપણને જોઈએ છીએ. વી કન્ફર્મ હેવિંગ સેન્ટ ધ ગુડ્સ થ્રુ ઓવરલેન્ડ કેરિયર્સ લિમિટેડ. એ અમે મોકલી દીધું છે. સેનાથી ક્યાં, કઈ કંપનીમાં મોકલ્યું છે? ઓવરલેન્ડ કેરિયર્સ લિમિટેડમાં અમે મોકલી દીધું છે. એલઆર નંબર ઇઝ ધીસ, એટલે કે બિલ નંબર તમારું આ છે. ડેટ 24 જુલાઈની છે. ધ ઇનવોઇસ એન્ડ ઓરિજિનલ એલઆર હેવ બીન નેગોશિએટેડ થ્રુ ધ ઇન્ડિયન ઓવરસીઝ બેંક. Our bankers who would present the documents for payment through UCO Bank Rajkot branch as requested by you. Kindly inform us as soon as you receive the bills. LR number આ છે, જેની ડેટ આ છે, એમાં અમે બિલ અને LR બે મોકલી દીધું છે ઇન્ડિયન ઓવરસીઝ બેંકથી, એટલે કે અમારી બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે. અને તમે જેમ કીધું તો UCO Bank Rajkot branchથી અમારે ડીલ કરવાનું છે, એમાં જ અમારા ઇન્ડિયન ઓવરસીઝ બેંકના બેન્કર્સ ડીલ કરશે. તમને બિલ્સ મળી જાય એટલે પ્લીઝ અમને ઇન્ફોર્મ કરજો.
હવે બીજું છે કપડાવાળો ઓર્ડર હતો એનું એક્ઝામ્પલ જોઈએ પેજ નંબર 4.21. Many thanks for your order of 15th July 2008, which we take as an indication of your increased business in our ultra dresses. All the items ordered by you are being dispatched today by Shri Sai Baba Transport Lorry and will reach you by 22nd July 2008, well in time for your Janmashtami sales. ખૂબ થેન્ક યુ કહીએ છીએ તમને, તમે 15 તારીખે અમને ઓર્ડર આપ્યો હતો એના માટે, અને એનાથી અમને ખ્યાલ પડ્યો કે તમે અમારી સાથે બિઝનેસ આગળ વધારવા માટે ઇન્ટરેસ્ટેડ છો. તમે જેટલી આઈટમ ઓર્ડર કરી હતી બધી જ અમે શ્રી સાઈબાબા ટ્રાન્સપોર્ટ લોરીથી મોકલી દીધી છે અને તમને 22 જુલાઈ સુધીમાં મળી જશે, જે જન્માષ્ટમી પહેલાં જ તમને મળી જશે. દીઝ ડ્રેસીસ આર ઓફ ધ ક્વોલિટી એન્ડ ડિઝાઇન્સ મોસ્ટ ઇન વોગ અમંગ મેન એન્ડ વુમેન હુ પ્રાઇડ દેમ સેલ્વસ ઓન ધર ડ્રેસિંગ સેન્સ. દે હેવ એન એર ઓફ એક્સક્લુઝિવનેસ અબાઉટ દેમ. The designs and are innovative and fitting trendy. So even the most choosy of your buyers will approve of their quality both in fabric used and stitching. આ બધા ડ્રેસ જે છે એની ક્વોલિટી એન્ડ ડિઝાઇન હમણાં ખૂબ ટ્રેન્ડમાં છે મેન અને વિમેનની વચ્ચે. જે લોકો એકચ્યુઅલમાં ફેશન ઓળખતા હોય એ લોકોને પણ આ ગમે છે. આની ડિઝાઇન ખૂબ જ નવી છે અને ફિટિંગ પણ એકદમ પ્રોપર છે, એટલે તમારા જે બહુ ચૂઝી બાયર હોય એને પણ આ વસ્તુ ગમશે જ. આની ફેબ્રિક અને સ્ટિચિંગ પણ એટલી જ પરફેક્ટ છે. વી હેવ ઇન્ક્લુઝડ ધ LR બિલ નંબર લખેલો જ અમદાવાદ એન્ડ ઇનવોઇસ નંબર ધીસ એન્ડ હેવ ઓફર 15% ટ્રેડ ડિસ્કાઉન્ટ. વી લુક ફોરવર્ડ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ અર મ્યુચ્યુઅલ બિઝનેસ રિલેશન્સ એન્ડ અશ્યોર યુ ઓફ અર બેસ્ટ અટેન્શન ટુ યોર ઓર્ડર્સ. અમે સાથે LR અને ઇનવોઇસ અટેચ કર્યું છે અને 15% ટ્રેડ ડિસ્કાઉન્ટ પણ આપ્યું છે. અમે આશા રાખશું કે આપણા બિઝનેસ રિલેશન્સ હજી વધશે અને અમે તમારા ઓર્ડર્સને આટલી જ સરખી રીતના ટ્રીટ કરશું. પછી એન્ક્લોઝમાં તમને દેખાશે LR અને ઇનવોઇસ. સ્ટુડન્ટ્સ, બહુ આમાં કંઈ રોકેટ સાયન્સ નથી, ઇઝી જ છે, તમને સમજાતું જ હશે. હવે તમારે લેટર કેન્સલ ઓર્ડર કેન્સલ કરવો હોય તો શું કરવાનું એના વિશે છે. લેટર્સ ઓફ કેન્સલેશન ઓફ એન ઓર્ડર. These letters are written by seller when he comes across some adverse situation and finds himself being unable to execute the order placed by the buyer. હવે ઘણી વખત એમ થાય હું કોઈ વસ્તુ સેલ કરતી હોય પણ મારી ફેક્ટરીમાં કંઈ પ્રોબ્લેમ આવી ગયો હોય તો હું મારા કસ્ટમરને ન પહોંચાડી શકું, તો ત્યારે મારે એનો ઓર્ડર કેન્સલ કરવો પડે, ત્યારે આ લેટર લખવામાં આવે છે. શું હોવું જોઈએ આની અંદર? એક્નોલેજમેન્ટ ઓફ ઓર્ડર રિસીવ્ડ, તમને ઓર્ડર મળ્યો તો એની જાણકારી આપો. ક્લિયર એક્સપ્લેનેશન અબાઉટ ડિફિકલ્ટી ઇન એક્ઝિક્યુટિંગ ધ ઓર્ડર. શું પ્રોબ્લેમ આવી કે જેના લીધે ઓર્ડર પૂરો નથી પાડી શકતા? રિક્વેસ્ટ ધ કસ્ટમર ટુ અન્ડરસ્ટેન્ડ યોર ડિફિકલ્ટી એન્ડ ટ્રાય ટુ કન્વિન્સ હિમ અબાઉટ ધ સેમ. તમે કસ્ટમરને સમજાવવાની ટ્રાય કરો અને એને રિક્વેસ્ટ કરો કે સમજે તમને અને તમારી વાત માને. અપોલોજી ફોર ધ ઇન્કન્વિનિયન્સ કોઝ, તમારા લીધે એને પ્રોબ્લેમ પડી છે એટલે સોરી કહેવાનું. ઓફર ટુ સર્વ ફોર ફ્યુચર ઓર્ડર્સ ફ્રોમ ધ કસ્ટમર ટુ ધ બેસ્ટ ઓફ હિઝ સેટિસ્ફેક્શન. પણ આ સેમ વસ્તુ બીજી વખત નહીં થાય અને તમે પ્રોપર સેટિસ્ફેક્શનવાળું કામ નેક્સ્ટ ટાઈમ એને કરીને દેશો એની ખાતરી આપવાની છે. ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ્સમાં ઓપનિંગ સ્ટેટમેન્ટ્સ, મેની થેન્ક્સ ફોર ઓર્ડર ડેટેડ. વી આર એક્સ્ટ્રીમલી સોરી ટુ ઇન્ફોર્મ યુ રિગાર્ડિંગ આર ઇનએબિલિટી ટુ એક્ઝિક્યુટ યોર ઓર્ડર ડેટેડ. વી સિન્સિયરલી અપોલોજાઇઝ ઇન નોટ ઇન્ફોર્મિંગ યુ દેટ ધીસ હેપન્ડ. ક્લોઝિંગ સ્ટેટમેન્ટ્સમાં વી વન્સ અગેન ફીલ સોરી ફોર ધ ઇન્કન્વિનિયન્સ કોઝ્ડ ટુ યુ. વી હોપ યુ વિલ કન્ટિન્યુ ગિવિંગ અસ ધ પ્લેઝર ઓફ સર્વિંગ યુ ઇન ફ્યુચર. અને વી અશ્યોર યુ ઓફ અર બેસ્ટ સર્વિસીસ ઇન ફ્યુચર. આ બધી જ રીતના તમે ક્લોઝ કરી શકો છો. ઓકે, હવે એક્ઝામ્પલ જોઈએ. પેજ નંબર 4.23. With reference to your letter placing an order for electrical goods, we are sorry to inform you regarding our inability to execute your order. તમે અમને લેટરમાં ઇલેક્ટ્રિકલ ગુડ્સનો ઓર્ડર આપ્યો હતો પણ અમને સોરી ફીલ થાય છે તમને જણાવતા કે અમે તમારો ઓર્ડર પૂરો નહીં કરી શકીએ. The workers in our factory are on an indefinite strike and therefore the production unit is entirely shut down at present. Under such circumstances, it seems impossible for us to fulfill your order within the due date. We are extremely sorry for the inconvenience caused to you.
અમારી જે ફેક્ટરીના વર્કર્સ છે એ લોકો સ્ટ્રાઇક ઉપર વયા ગયા છે, એટલે પ્રોડક્શન યુનિટ કામ નથી કરી શકતું, ટોટલી બંધ છે. આવા સિચ્યુએશનમાં અમે તમારો ઓર્ડર પૂરો કરી શકીએ, તમે જે ડેટ આપી છે એની અંદર એ શક્ય નથી. અમને ખૂબ જ દુઃખ થાય છે કે અમે તમને પ્રોબ્લેમમાં નાખ્યા. વી શેલ બી ઓબ્લાઇજ ટુ એક્ઝિક્યુટ યોર ઓર્ડર વન્સ ધ મેટર ઇઝ સેટલ્ડ ઇફ યુ અલાઉ અસ સમ મોર ટાઈમ. પણ જો તમે અમને થોડોક ટાઈમ આપો કે મેટર સોલ્વ થઈ જાય તો અમે પછી તમારો ઓર્ડર પહોંચાડી શકીએ તો અમને ખૂબ જ ખુશી થશે. વી અશ્યોર યુ ઓફ આર બેસ્ટ સર્વિસીસ ઇન ફ્યુચર એન્ડ હોપ ટુ હેવ કન્ટિન્યુડ બિઝનેસ વિથ યુ. અમે તમને ખાતરી આપીએ છીએ કે ફ્યુચરમાં એવું નહીં થાય અને તમારી સાથે બિઝનેસ કન્ટિન્યુ કરશું. નેક્સ્ટ એક્ઝામ્પલ, પેજ નંબર 4.24. વી થેન્ક યુ ફોર યોર ઓર્ડર ફોર ડિફરન્ટ વેરાયટીઝ ઓફ મેન્સ એન્ડ વિમેન્સ ડ્રેસીસ, બટ વી રિગ્રેટ હેવિંગ ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ આર ઇનએબિલિટી ટુ એક્ઝિક્યુટ યોર ઓર્ડર ડ્યુ ટુ કમ્યુનલ રાઇટ્સ ઇન આર સિટી. અમે તમારા શુક્રગુઝાર છીએ કે તમે અમને ડ્રેસીસનો ઓર્ડર આપ્યો હતો પણ અમે નહીં કરી શકીએ કેમ કે અમારી સિટીમાં દંગા એટલે કે પ્રોબ્લેમ્સ વાયોલન્સ ઉપડી ગયું છે. The atmosphere in the city is quite tense and all the work has come to a standstill. Our production unit as well as godown is closed down at present. Moreover, no transportation facility is also available. Considering the present circumstances, it seems impossible for us to dispatch your consignment within the due date. Consignment એટલે parcel. We once again sincerely apologize for the inconvenience caused to you, but we are helpless in this situation. We shall be glad to serve you once things get back to normal. અમારી સિટીમાં અત્યારે એટમોસ્ફિયર જે છે ખૂબ ટેન્શનવાળું છે અને બધાયના કામ ઠપ થઈ ગયા છે. અમારું પ્રોડક્શન યુનિટ અને ગોડાઉન પણ બે બંધ જ છે. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી પણ અવેલેબલ નથી, એટલે અત્યારની સિચ્યુએશન જોઈને ઇમ્પોસિબલ લાગે છે કે અમે તમારું પાર્સલ યા કન્સાઇનમેન્ટ યા ઓર્ડર ડ્યુ ડેટ સુધીમાં પહોંચાડી શકીએ. એટલે ખૂબ જ સોરી, પણ અમે આ સિચ્યુએશનમાં હેલ્પલેસ છીએ. બધું નોર્મલ થઈ જાય પછી અમને તમને પાછી સર્વ કરવાની ખુશી આપજો. વી હોપ યુ વિલ કન્ટિન્યુ ગિવિંગ અસ ધ પ્લેશર ઓફ સર્વિંગ યુ ઇન ફ્યુચર એન્ડ વી અશ્યોર યુ આર બેસ્ટ સર્વિસીસ. આજ માટે આટલું ઘણું. સ્ટુડન્ટ્સ હવે થોડુંક ફાસ્ટ હશે કેમ કે ટાઈમ બહુ ઓછો છે હવે આપણી પાસે અને સિલેબસ આપણો હજી થોડો ઘણો બાકી છે. લાંબો સિલેબસ છે, આઈ નો, એટલે થોડુંક ફાસ્ટ જશું. લેટર્સ તમને ખબર જ છે અને આમાં બધું ડિટેલમાં આપેલું જ છે, એટલે તમને સમજવામાં ડિફિકલ્ટી નહીં પડે. ઓકે, સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.